जय स्वामीनारायण जय सियाराम, राम जय श्री कृष्ण जय भारत योगेंद्र जी आज हमें आनंद है कि मैं कितने शिक्षाविदों के बीच में आज बैठा हूं ये शिक्षा का क्षेत्र है मुझे कहने में आनंद होता है योगेंद्र जी आप आए तो हम मानते हैं कि हमारे योगी जी यहां आ गए लेकिन मानने से नहीं चलेगा योगी जी को यहां लाना है शरद पूर्णिमा भगवान શ્રી કૃષ્ણનો મહારાસ વિશ્વમાં વિશ્વાત્માનો મહારાસ અધૂરું હતું તો અમારે બે શિક્ષા મંત્રી ભેગા થઈ ગયા એક યુપી કે એક ગુજરાત કે જીતુભાઈને જોરદાર તાલીઓથી વધાવો भाई मुझे ऐसा लगता है कि साबरमती की शिक्षा धारा और यूपी की गंग धारा शिक्षा की दोनों का आज संगम हो रहा है एक एक एटम राष्ट्र में बड़ी ग्रहमाला राष्ट्र में ગેલેક્સીઓ આશ્રમે છે આ પ્રકૃતિનો પરમેશ્વરનો મહારાસ છે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ એ જ રીતે આપણી ગરવી ગુરુ પરંપરા સંત ગુરુ પરંપરા સહજાનંદ સ્વામીના મહાન કૃપાપાત્ર અને લાડીલા સંત સદગુરો ગુણાતીતાન સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ છે ફલભક્તજનો ભક્તજનો ત્રણ સૈકાઓ પહેલાંની વાત છે આ સૌરાષ્ટ્રની ધરતીમાં મહાન સિદ્ધ યોગી આત્માનંદજી થયા જેમનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર છે મને છે અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી અક્ષરવાસી થયા ત્યારે મંચ ઉપરથી સ્વામીને અંજલિ આપતા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે જોગીસ્વામીનું જીવન વિજ્ઞાનથી પર છે વાલા ભક્તજનો આપણા યોગીઓના જીવન વિજ્ઞાનથી પર રહ્યા છે અથવા તો એમ કહું કે પરમ વિજ્ઞાનિક રહ્યા છે જેને આજે આપણે સમજી શકતા નથી મહાસિદ્ધ સંન્યાસી આત્માનંદ સ્વામી સૌરાષ્ટ્રના જામનગર પાસેના લતીપુર પધારેલા ત્યાં સ્વામીના કેટલાક શિષ્યો હતા એમાં વલ્લભ જાની હતા વાત છે અઢારસો વિક્રમ સંબંધ અઢારસો ચાર ની વલ્લભ જાની ને સંતાન નોતું આત્માનંદ સ્વામીએ કીધું વલ્લભ તું ભોળાનાથની આરાધના કર અને ભોળાનાથ તને દીકરો દેશે ગુરુદેવના વચને શિવજીની ઉપાસના શરૂ થઈ એક મહિનો સુધી આરાધના થઈ અને ભોળાનાથની કૃપાથી વિક્રમ સંબંધ અઢારસો છમાં માં ભોળાનાથની કૃપાથી વલ્લભ જાનીને ત્યાં ભોળાનાથ નામના દીકરાનો જન્મ થયો વિક્રમ સંબંધ અઢારસો ચૌદની ની સાલ આવી ભોળાનાથને જનોઈ દેવાતી હતી નાની ઉંમર હતી ભોળાનાથ ને થયું કે મારે સંસારમાં રહેવું નથી નાની ઉમરે વૈરાગ્ય વાલા ભક્તજનો તમને દીકરાનો જન્મ થાય ને જે આનંદ થાય ને અમારે ચેલો થવા આવે ને ત્યારે અમને એટલો જ આનંદ થાય પણ સામી જુદા હતા આત્માનંદ સ્વામી એને કહ્યું ભોળાનાથ તારે સાધુ થવાનું નથી ભવિષ્યના ગર્ભને જાણનારા આત્માનંદ જોગીએ કહ્યું કે તારે ગ્રહસ્થાશ્રમ કરવાનો છે અને તારે ત્યાં અક્ષર બ્રહ્મ અવતાર લેશ અમારા આશીર્વાદ છે એ જ વખતે આત્માનંદ સ્વામીના શિષ્ય સુખદેવ દવે હતા એમની દીકરીનું નામ સાકરબાઈ હતું રામાન આત્માનંદ સ્વામીએ સુખદેવ દવેને કીધું કે તારી સાકરને ભોળાનાથ સાથે પરણાવ અને ત્યાં એક મહાન આત્માનો અવતાર થશે ગુરુદેવની આજ્ઞાથી બેના લગ્ન થયા લતીપુરમાં કેટલાક લોકો આત્માનંદ સ્વામીનું ઐશ્વર્ય સહન ના કરી શક્યા એટલે ભયંકર અપમાન થયું એ સમર્થ હતા જે જાણે છે ઇતિહાસ ખબર છે શ્રાપ આપે તો ગામ બાળી નાખે પણ ક્ષમાનો અવતાર હતા એમણે કહ્યું કે આ ગામમાં હવે અમારા શિષ્યોએ ના રહેવું અમે લતીપુરનો ત્યાગ કરીએ છીએ સ્વામીના છ પ્રધાન શિષ્યો હતા સ્વામીના વચને ત્યાગ કર્યો ગામ છોડીને નીકળ્યા ત્યાં ગામના પાદરમાં ગાય અને વાછરડો સામે મેળ્યા કોઈએ કહ્યું સ્વામી શુકન સારા થાય છે આત્માનંદ સ્વામી કે આ ખરેખર શુકન સારા થાય છે અત્યારે ઠેર ઠેર દિવ્ય આત્માઓનું અવતરણ થઈ રહ્યું છે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એની સાથે પાંચસો પરમહંસો પણ પ્રગટ થવાના છે વલ્લભ જાની અને ગગા સુતાર ભાદરામાં વૈસા સુખદેવ દવે અને હરિભાઈ ખત્રી કાલાવડમાં વસ્યા નાનદાસ કાનમ ગયા અને કાનમથી યોગાનંદ સ્વામી બે મહાન ભગવાન સ્વામીનારાયણના સંત થયા રામજી સુતાર શેખપાટમાં વસા વાલા ભક્તજનો એ રામજી સુતાર ને ત્યાં લાલજી સુતારનો જન્મ થયો જે આપણા નિષ્કુળાનંદ સ્વામી બેના રામાનંદ સ્વામીએ શિષ્યોને આજ્ઞા કરી કે હવે તમે માફ કરજો આત્માનંદ સ્વામીએ શિષ્યોને આજ્ઞા કરી કે હવે તમે રામાનંદજીની આજ્ઞામાં રહેશો વાલા ભક્તજનો બેયની વિચારધારા નોખી હતી સાદી ભાષામાં કહું તો એક નિરાકાર બ્રહ્મના ઉપાસક એક સાકાર બ્રહ્મના ઉપાસક પણ બંનેની એટલો બધો સમન્વય છે શરીર છોડતા પહેલા આત્માનંદ સ્વામીએ કહ્યું કે મારે માર્ગે આજથી ન આ રામાનંદ સ્વામીનો ભક્તિ માર્ગ છે એ તમારે માટે શ્રેષ્ઠ રહેશે વૈચારિક આવી ઉદારતા એ બહુ ઓછી જોવા મળે વિક્રમ સંબંધ અઢારસો ને સાડત્રીસનો નો વર્ષ હતું ચૈત્ર માસ હતું ગુરુદેવે આશીર્વાદ આપેલા કે ભોળાનાથ સાકરભાઈ તમારે ત્યાં મહાન આત્મા આવશે પણ સંતાનની કોઈ નિશાની દેખાણી નહીં ચૈત્ર માસમાં થયું કે પ્રભાસની માનતા માનીએ પ્રભાસ જઈએ અને ભગવાન આપણને દીકરો આપે સંઘ નીકળેલો પ્રભાસની યાત્રાએ નીકળ્યા હજી પ્રભાસ પહોંચ્યા નહોતા અને રાત્રે આત્માનંદ સ્વામીએ સાકરબાઈને દર્શન દીધા અને દર્શન દઈને કહ્યું સાકર સદગુરુના વચનમાં વિશ્વાસ ન રહ્યો તને તને એમ લાગે છે કે અમારું વચન પૂર્ણ નહીં થાય કે ભોળાનાથને પ્રભાસ જવાની જરૂર નથી પાછા વળી જાઓ તમારે ત્યાં મુક્તાત્માના અવતારની ઘડીઓ આવશે સાકરબાઈએ ભોળાનાથને કહ્યું અધ્વચેથી પાછા આવ્યા ભાદરા આ એ ભાદરા જેની સામે દ્રષ્ટિ કરીને ભગવાન સ્વામિનારાયણે કહેલું કે આ ભાદરા તો અમારી મુક્તોની ખાણ છે વાલા ભક્તજનો સદગુરુના વચને પાછા આવ્યા અને વિક્રમ સંબંધ અઢારસો એકતાલીસ આજના દિવસે શરદ પૂર્ણિમાએ ભોળાનાથ અને સાકરબાઈને ત્યાં અક્ષર બ્રહ્મનું અવતરણ થયું એ આપણા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી થોડા વર્ષ વીતા ખેતી કરતા શેરડીને પાણી પાતા તા વાળ વાવેલો મહારાજે દર્શન દીધા એ મૂળજી નાનપણનું નામ એ મુરજી શું કરો છો શું કરવા આવ્યા છીએ ભૂલી ગયા આ વાડને પાણી પાવાનું છે કે હજારો મુમુક્ષુઓને પાણી પાવાનું છે બ્રહ્મ તેજ સુકાઈ ગયો આટલું કહીને મહારાજ અદ્રશ્ય થયા અને એ જ વખતે બધું છોડી અને મૂળજી મહારાજની પાસે પંચાળા આવ્યા મહારાજ મને સાધુ કરો સ્વામિનારાયણ ભગવાનની પાસે સાધુ હતા ને એ કઈ ખાવા નહોતું મળતું નારી ઘર સંપત્તિ નાસી મૂડ મૂડાઈ ભય સં્યાસી એવા નહોતા સમર્થ સિદ્ધ પુરુષો હતા મહારાજ આકરી કસોટીઓ કરતા સાધુ થવું છે હા મહારાજ ઘર બાળીને આવો તો સાધુ કરીએ આ તો સારું મૂળજીની વાત છે આપણું ગજુ નથી ઘર બાળીને આવો દોયડા મુક્તાન સ્વામી કે મહારાજ આ હાચે બધાને હળગાવશે પાછા વાળો મહારાજે મૂળજીને પાછા વાળ્યા અને મહારાજે અગત્યની વાત કરી મૂળજી हम संसार को बाहर से जलाना नहीं चाहते हैं हम संसार को भीतर से जलाना चाहते हैं तुम्हारा संसार भीतर से जल गया है तुम साधु होने के पात्र हो बाहर नो संसार अंदर नो संसार जो अंदर नो संसार एवंम हो तो साधु ने त्या नवो संसार थे तुम्हारा घर हमारा आश्रम कहवाय વૈભવમાં કાંઈ ફરક ન હોય ખેર ડભાણમાં સામીને સાધુ કર્યા યજ્ઞ વખતે વાલા ભક્તજનો આ સદગુરુ ગુણાતાન સ્વામી જે મહા ઐશ્વર્યશાળી સંત એમના શિષ્ય સ્વામી બાલમુકુદાસજી થયા એમના શિષ્ય સ્વામી ધર્મ સ્વરૂપદાસજી થયા એ પણ એટલા જ પ્રતાપી સંત એમના શિષ્ય પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી થયા એ પણ એટલા સમર્થ વિદ્વાન અને સિદ્ધ સંત અને એમના શિષ્ય આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ થયા આ ગુણાતીત પરંપરા છે જે સ્વામીએ બિફોર સેવન્ટી ફાઈવ ઇયર્સ આઉટ ઓફ બોક્સ વિચાર્યું સાંપ્રદાયિક ચોકઠાથી બહાર વિચાર્યું અને અને ભારત વર્ષને एक अनमोली भेट आपी गुरुकुल शिक्षा पद्धति की आज इतने शिक्षाविद मेरे साथ बैठे हैं भारतवर्ष की शिक्षा में एक मिसिंग पॉइंट है वह है प्राचीन शिक्षा पद्धति प्राचीन गुरुकुल शिक्षा पद्धति जहाँ संस्कार भी है साइंस और टेक्नोलॉजी भी है हमारे ऋषि मुनियों के गुरुकुल में सेवेंटी फाइव फैकल्टीज थी और कोई किसी बात की भौतिक विद्या की भी कमी नहीं थी और अध्यात्म की भी कमी नहीं थी ये प्राचीन गुरुकुल शिक्षा पद्धति की भेंट गुरुदेव शास्त्री जी महाराज ने गुजरात को दी है आज पचहत्तर साल के बाद गुरुदेव की दृष्टि का स्वीकार होना हो रहा है कि शिक्षा होनी चाहिए लेकिन संस्कार के साथ होनी चाहिए बुरा मत मानना आज हमारी जितनी यूनिवर्सिटियां हैं हमें मानव के बजाय मशीन बना रही है एक बार मैंने ऐसा कहा ना योगेंद्र जी कि मानव की बजाय मशीन बना रही है तो मशीन को बुरा लगा मशीनों ने कहा कि मानव की तुलना हमसे मत कीजिए हम तो प्रोग्राम से चलते हैं और इसका तो कोई प्रोग्राम ही नहीं <laughs> कभी इधर जाता है कभी इधर जाता है आई वुड नॉट से बट टोटल एजुकेशन सिस्टम इज failed। मानवता के निर्माण में हम कुछ कम उतरे हैं ये दिशा गुरुदेव ने बताई है गुरुकुल शिक्षा पद्धति के बारे में तो हम थोड़ी चर्चा बाद में करेंगे इन सभी को दूध पोह का प्रसाद चाहिए वाला आज एक शुभारंभ थो जेतु भाई भूखा मानस ने भोजन मिली ने क्राइम रेट ऑटोमेटिक हजारों मनसो ने भोजन मलतु नहीं એ દ્રષ્ટિએ સરકાર શ્રી પણ ઘણા પ્રયાસો કરી રહી છે એમ સાંભળ્યું છે આજે અહીં સરસ સદાવ્રતનો આરંભ થયો જેમાં કમસે કમ પાંચસો માણસો રોજ પ્રસાદ લેશે એ ભોજન નહીં હોય પ્રસાદ હશે ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ હશે પેટની ભૂખ તો ભાંગશે એ પ્રસાદની અસર એમાં ડિવિનિટી પેદા કરશે દિવ્યતા પેદા કરશે અમારા લંડનના ભક્તો ઘણા સમયથી એની ઈચ્છા હતી ગોપાલભાઈનું નામ લેવાનું એ કોઈ સ્વામિનારાયણ ન હતા ગુરુદેવ પ્રત્યે ખૂબ પ્રેમ હતો એમને અહીંના દૂર બેઠા બેઠા અહીંના લોકોની ચિંતા કરતા સક્રિય ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ દીકરીઓ વિધવા માતાઓ એ બધા એની ખૂબ સેવા કરતા તો એમના પરિવાર તરફથી અને અમારે હિન્દુબહેન કિશોરભાઈ મહેતા એ પણ એમની સાથે ખૂબ સેવા કરતા એ અને અમારા ગુરુકુલના ગૌરવવંતા ટ્રસ્ટી લાલજીભાઈ કેરા એમેજિંગ ટ્રસ્ટવાળા આ બધાનો વિચાર હતો કે એક સદાવ્રત શરૂ થાય અને આજે શરદ પૂર્ણિમા એનો શુભારંભ થયો આપ સર્વ તરફથી પણ ખૂબ સારો પ્રતિભાવ મેળ્યો જેણે જેણે પ્રતિભાવ આપેલો છે એ બધાને જોરદાર તાલીઓથી વધાવીશું વાલા ભક્તજનો આવો આપણે બધા સાથે મળીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જે સદવિદ્યાનું પ્રવર્તન કર્યું અને સર્વજીવ હિતાવ સેવા પ્રવૃત્તિઓ ચલાવી તે કાર્યને આગળ વધારીએ અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ જય ભારત